હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં ને ગુડ મોર્નિંગ બધાયને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આજે તો હે ને જોર શોર થી તૈયારીઓ ચાલુ હે. આજે જોર શોર થી તૈયારી ચાલુ હે. આમ શ્વાસ લેવાનો ટાઈમ નથી. આશી સાગર તો મારી પાસે તો નથી. હું રાતે હે ને 4:30 હૂતો. સાચી વાત છે, નથી નથી રાતે 4:30 હૂતો. આજે ગમે એટલું વેલું કર્યું, કેટલો ટાઈમ થયા વેલું કરતા હતા, તોય આજે ફાઇનલ લાસ્ટ ડે હે, તો ઈ નહી છે, કાલ ફરક ન પડ્યો. એ તો એવું જ હોય, મેં તને કીધું તો નહી જ હોય, આપણે કાંઈ ન હોય, કાલે નીકળવું છે, એટલે હે ને થોડીક તૈયારીઓ ચાલુ ને બધી કરના. કાલે ફાઇનલ નીકળી જાવ કા મમ્મી? જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ બટા. આ તો મારું મોઢું આવડું મોટું થઈ ગયું. જય ને તો મોટું હોય જ ને મોટું, કારણ કે આઈથી પહેલા આપણે જવાનું છે જામનગર મમ્મીના ભાઈના ઘરે, એટલે આપણે મામાજીના ઘરે. હે, એટલે ભાઈની ઘરે જાય એટલે મોઢું ફૂલાયેલું જ હોય ને. હોય જ, ઓબ્વિયસલી હોય, બધાય પિયર જાય એટલે બધાયનું એવું જ હોય. જામનગર થી આપણે છે ને બાણુગર અને જાંબુડા જવાનું છે, અને પછી આપણે દ્વારકા, અને દ્વારકા થી પોરબંદર, માધવપુર, સોમનાથ, સોમનાથ, બગદાણા, મોગલધામ, પાલિતાણા અને સારંગપુર. બસ રેડી, ફાઇનલ એકવાર કહી દીધું બધું એમ ને. ઓકે, ફાઇનલ કહી દીધું. અને તમે લોકો એ છે ઇન્સ્ટામાં મેસેજ કર્યા છે, ઘણા યુટ્યુબ માં પણ મેં કાલ ચેક કર્યું. હા ને, હું એક વસ્તુ કરું છું કે યુટ્યુબ માં હે ને તમે તમારું એડ્રેસ કે તમે અહીંયા રહ્યો છો એવું ન લખતા અમને ઇન્સ્ટામાં મેસેજ કરો. યુટ્યુબ માં પબ્લિકલી તમે તમારું પણ એડ્રેસ ડિસ્ક્લોઝ ન કરો, ને અમે પણ અમારું એડ્રેસ તમને ના આપી શકીએ. અમે કઈ જગ્યાએ છે એટલે એટલે તમારે શું કરવાનું, ડાયરેક્ટ છે ને અમને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરો દેવાનો. ફેમિલી ફન 3009 એ મારી આઈડી છે, અને ખુશી ઓફિશિયલ 3009 એ મારી આઈડી છે. બે જોવા સ્ક્રીન ઉપર દઈ દીધી, ગમે એમાં એકમાં મેસેજ કરી દેજો. એમાં શું હોય, આપણે એડ્રેસ કે કોન્ટેક્ટ નંબર શેર કરી શકીએ, YouTube માં ન કરી શકીએ. તમે તમારો એડ્રેસ તમે નાખો કે અમે અહીંયા રહીએ છીએ, તો અમે એમ કહીએ છીએ કે તમે પણ ના નાખો YouTube માં કોમેન્ટ સેક્શન માં કે અમે અહીંયા રહીએ છીએ. હા, એટલે તમારું એડ્રેસ પણ પેલું ન થાય ને અમારું ન થાય. હા, એટલે જેને પણ મળવું છે આપણે મળશું, પોસિબલ હોય એટલા ને તો આપણે મળશું. શું કેવું આશિષ તમારું? હા, મળશું મળશું, પોસિબલ હોય એટલા ને. હા, એટલે મને ને ઇન્સ્ટા માં તમે જાણ કરજો, એટલે મને ખબર પડે, કારણ કે કોમેન્ટ માં શું હોય ખબર ન પડે પછી. કા આશિષ, તો હાલો જો આપણે હે ને પેલા રસોઈ બનાવી લઈને, રસોઈ બનાવી જમી લઈ, પછી આપણે બધું તામઝામ કાઢી આયા. ઓકે, પછી તામઝામ કાઢીને બધું પેકિંગ કરી નાખીને હવે બધે તામઝામ આમ તો ખુશી રેડી રાખ્યો જ છે, ખાલી એને હગે વગે કરવાનો હે. હવે થોડો ઘણો થોડું ઘણું આપણને ઈઝી પડે. અને કાલે હે ને હારું કર્યું, આપણી ગાડી ધોવાઈ ગઈ આશિષ, મસ્ત મજાની. એ વાત સાચી, કાલે ગાડી ધોવાઈ ગઈ એકદમ મસ્ત. રામ પ્યારી, રામ પ્યારી ને હું કરી આવ્યો તો સર્વિસ ને થોડું ઘણું. આજે હે ને હવે જે બાકી હે ને થોડું ચેકિંગ બેકિંગ કરાવવાનું હું કરાય આવ. હા, ઈ કરાય આવ, એટલે હું આપણે ટ્રીપ માં જાવ. એટલે અમે કાલ નતા કરાવતા, આશિષ ને કીધું કાલ નતો, પછી હું ગમે મે પરાયણે કરાય. મે કીધું હું જાવું કરાવવા, બાકી હે ને આ રહી જશે ને તો પછી હાવ અટકશું કીધું. હા, પછી તમે બધા કે મારા ઉપર નામ દીધો તમે. આ પછી પછી તમે હું તમાર ગાડી નું કામ તમારું હે, તમારે કરવાનું હતું એમ કહી દીધું. સારું થયું, કાલી બધું થઈ ગયું તો આપણે કઈ વાંધો નથી હવે. હા, જો મેં અડધી રસોઈ બનાવી નાખી ને પછી મને યાદ આવ્યું કે સરગ હવે શાક ની રેસીપી દેવાની હતી. ગઈકાલે મેં કીધું તું પણ સોરી ભૂલાઈ ગયું, અમારે શોર્ટ લેવાનું વઘારી નાખ્યું શાક. હું તમને કહી દઉં, જો આવી રીતના છે ને સરગ ઓર્યો ને એને મેં આવી રીતના બટકા આવડા આવડા કરી નાખ્યા, અને પછી એને અને બટેકા ને બેઈને છે ને પાણી મૂકીને એમાં બોઈલ કરી નાખ્યા. એકદમ બટેકા પોચા ન થાય ત્યાં લગી અંદર ગરમ પાણી બોઈલ થવા દીધા. અને પછી છે ને આમાં આપણે જે નોર્મલ શાક વઘારીને જેમ તેલ, રાઈ, જીરું, હિંગ, હળદર, લસણ, મરચું એ બધું નાખીને અને શાક નાખીને બધાનો વઘાર કરી નાખ્યો, ને આવી રીતના ખતખદાઈ દીધું એટલે ગ્રેવી જેવું થઈ ગયું. જોઈ લ્યો તમે, સરસ શાક, બીજું કઈ નથી આમાં. હવે કોક વાર પાછું હે ને સરગવાન શાક તો અમારા ઘરમાં બનતું રહેશે, એટલે પાછું ત્યારે કે બનાય કહી દઈશું. અને બહુ ટેસ્ટી લાગે હો ખાવામાં. મેં તો ખાધું નથી, ખુશી ને મમ્મી નો ફેવરિટ થઈ ગયો હવે. મમ્મી ક્યાં ખાવું, હું નથી ખાતો. બટેકા નો આહે પડી ગયા કાયમ, બટેકા આપણા હારા ને હારા નરવા. ખાલી ડબ્બી એમ ને બધી વસ્તુ જો મેં ગોઠવી છે, જોઈ કઈ વસ્તુ કેમાં મૂકવી એમ થાય. આ બે પાઉચ માં કઈ આવે એવું એક કામ કર, એક કોસ્મેટિક નો જ આખો એને થેલો કરી નાખતું. એવું કરું હે? હા, ઈ કર તું. બોડી લોશન જોઈ, સનસ્ક્રીન જોઈ, બધું જોઈ તો ખરી ને યાર, જોઈ જોઈ બધું જોઈ, બધું જોઈ. પરફ્યુમ જોઈ, નકર તમે પરફ્યુમ વિના તો પાસ
આવો અહીંયા લેવા. ના હું અહીંયા લઈ લઉં નવું. મજાક માં મજાક આવી જાય પછી. કાય વાત આટલી વસ્તુ આપણે કહી દી. હવે આ પર્સ માં જેટલું હું માં એટલું એમાં. જોઈ કેમ કે હવે હું બહાર ફરવા જતા હોય તો વારે ઘડીએ યુઝ કરવાનું હોય અર્જન્સી. અરે વાહ સરસ રહી ગઈ, અસલ રહી ગઈ. પછી હું જોઈ તારે પેલા બધે થેલામાં ભરી દઈ થોડું થોડું થોડું. આજે થેલા ભરાઈ ગયા ફાઇનલી. એમાં તારા જ છે ખુશી. ધીમે ધીમે ભરાતી જાય ડેકી એટલે. તો વાગ્યા છે 5. તો હું સલૂન માં જઈ આવ્યો. ખુશી પોતે બ્યુટી પાર્લર માં જઈ આવી. મસ્ત મસ્ત ગોરી ગોરી થઈ ગઈ. ગોરી તો કાલ રાતે જ થઈ ગઈ. ગોરી કાલ રાતે જ થઈ ગઈ. આજે બધા કોમેન્ટ કરી ને કે ખુશી દીદી તમે ફેસ પેક કઈ રીતે બનાવ્યો અમને કયો ને કયો. તો હું તમને કહી દઉં, જો ફેસ પેક માં છે ને એવું છે, ચોખાનો લોટ આવે ને જે ચોખાનો લોટ મેં અંદર એડ કર્યો હતો. પછી આપણે હની એડ કર્યું હતું થોડુંક, 1 ચમચી જેટલું. પછી આપણે ટમેટું રહ્યું ને ટમેટાનો રસ એડ કર્યો હતો અને થોડીક અમથી મલાઈ. આટલી વસ્તુને એકદમ મસ્ત મજાની મિક્સ કરીને મેં લગાવી દીધું અને એકદમ સુકાઈ જાય ને પછી પાણી વાળા હાથ નહીં કરવાના. પહેલાં હે ને આ રીતના ઘસી ઘસીને મેં સ્ક્રબ તરીકે બધું કાઢી નાખવાનું એટલે બધું ખરી જશે. પછી પાણી એથી ધોઈ નાખવાનું. બહુ મસ્ત રિઝલ્ટ આપે છે ને બહુ જ. અમને કાલ રાતે તમે જોયું ને અમે જેવું લગાવ્યું હતું પછી મસ્ત રિઝલ્ટ આપવા મને કાં સિસ તરત જ ફેસ ઉપર. ને બધી તૈયારી થઈ ગઈ અમારે જવાની. બધા પેકિંગ અહીંયા બેગ રખાઈ ગયા છે. જોવો કેટલા બેગ લીધા. મમ્મી કે ખુશી કે આપણે 1 વર્ષ માટે જતા હોય મને એવું અંદરથી થાય કે મમ્મી વધારે કપડા નથી, બધાના 10-12 જોડી જ કપડા છે એટલા તો જોઈએ જ. પણ એમાં હું હોય ખબર, મારા 2 ઠેલા થઈ ગયા. કેમ કે મારે હોય જીન્સ એટલે વધારે જગ્યા જોઈ ને. હા મેં કીધું એટલું તો જોઈએ જ ને કપડાની. હવે જો આ બેગ રહ્યું ને લાલ બેગ, આમાં તો આપણે ઓન્લી લેપટોપ ને એ બધું જ આવશે. એમાં ખાલી એને એડિટિંગ નો ની સામાન આવશે એટલે એ એક એક્સ્ટ્રા બેગ થઈ ગયો. આમાં આશીષ ના ઓન્લી જીન્સ છે. જીન્સ હા. અને આમાં રહ્યા ને એ આશીષ ના ખાલી બધા ટી-શર્ટ શર્ટ. પછી આ બેગ માં બધા મારા રહે. હા બાકી ના 2 કપડા 2 ઠેલા મમ્મી ને પપ્પા ના બધા ને એક એક ઠેલો થયા. ખાલી મારા 2 ઠેલા થયા હે. અને એક ઓલો જો બાચકુ દેખાય જો આયા. આખો નાસ્તા નો ભરી લીધો. એક નાસ્તા નો હોય ને હાઈરે. મમ્મી કે એક કામ કરું, આવડું મોટું જબલું ગોતી આવું ખમી કે એટલે બધું અલગ અલગ નો કરવું પડે. એ વાત સાચી. એટલે બધું રેડી થઈ ગયું હોય ને બધું ભરાઈ ગયું. એક જ જબલા બધું નાખી દીધું. પછી મારે ક્યાં ગોતવા જવું? આમ થી બધું રેડી થઈ ગયું ને બધું પેક થઈ ગયું. હવે ખાલી આ બધી બેગો ને એને ગાડીમાં મૂકી આવી. હું તો એમ કહું ગાડીમાં હમાઈ સત ખરી ને. હમાઈ જાય ગાડીમાં બધું હમાઈ જાય, ચિંતા ન કર. આજે બપોર ના મતતા તા અત્યારે 5 વાગ્યા ને બધું કમ્પ્લીટ હવે પેકિંગ થઈ ગયું. થઈ ગયું હે. ટ્રાય કરો. મોઢા કે દબાવા એમ પછી કાઢ. ધીમે નીકળી ગયું. હું તો નીકળી જાય છે. હા નીકળી ગઈ.
અરે વધારે લગાવ, હાબુ વધારે લગાવ, લિક્વિડ આજે તારા હાથમાં ફીણ જ નથી ભર્યા, વધારે લગાવ એટલે એને અસલ નીકળી જાય છે. મમ્મી ના હાથ જાડા થઈ ગયા ને થોડાક, એટલે પાણી ધોવાનું નથી બસ. હવે મમ્મી પાસે ધોવા મીંડા પેલા થઈ ગયા હતા, પણ હવે ન થાય. મમ્મી જોવો હે ને, બધું પેકિંગ કરતા કરતા આશિષ ને એટલી ભૂખ લાગી ગઈ ને, તો જોવો રગડા સમોસા લઈ આવ્યો. ઈ કે મારે રગડા સમોસા સમોસા ખાવા. ઈ કે મારે રગડા સમોસા જ ખાવા, હું લેતો આવું. ઈ કે મેં તો લઈ આવવા જાઉં. મેં કીધું ફટ લઈ આવ્યો, ખાવું એટલે ખાવું. હવે આ બધું બનાવીને ખાવાનું એમ ને. મને તો બહુ ભૂખ નતી, મેં તો હે ને સાકર ડેટી થોડી ખાઈ લીધી હતી. મેં મારે નથી ખાવું તો કેતા તોય ખાઈ, કે મેં એકાદ ચમચી ખાવું ભલે, મને બહુ ભૂખ જ નથી અત્યારે. હાવ મલાઈ બગડી જાય પણ ઘી તો રહે ને, ઘી તો બસ. ઘી બની જાય એટલે પછી રસોઈ ની તૈયારી ચાલુ કરી નાખી. એક ટી શર્ટ હતું ને, જે અમે 300 કે માં આશિષે પહેર્યું હતું, એ ટી શર્ટ હમણાં નીકળ્યું ને તો આશિષ કે હાલ લઈ લે ને, કે હું નાઈટ ડ્રેસ માં પહેરી લઈશ. બોલો, નાઈટ ડ્રેસ ટી શર્ટ હતો, નાઈટ ડ્રેસ માં કઈ નઈ એટલે ખુલતું હે ને, એટલે પછી બીજા બધા કપડા તો બાર દિન ઓલા જેટલા દિન હે એટલા દિન થઈ ગયા, પછી એકાદ પહેર. મેં કીધું અહીંથી જાઉં ત્યારે એ પહેર લઈ જો, તો કે હું નાઈટ ડ્રેસ માં પહેર લઈશ. બોલ, નવો નવો ટી શર્ટ હવે એવું નથી, મેં પહેલાથી ફિક્સ કરી લીધું કે હું અહીંથી જઈશ ને ત્યારે હું આ ટી શર્ટ પહેરીશ એમ, એટલે હવે ચેન્જ નથી કરવું મારે. રાતે શું થયું ખબર, હું અફેર થઈ ગયો તો આ ભાગ રહ્યો ને આટલો ભાગ, બહુ એટલે બહુ દબાઈ ગયો છે. એક બાજુ રહી ગયું છે માથું, એટલે એક બાજુ નો દુખે. ઉઠીને મેં ત્યારનું આશિષ ને કહી દીધું કે આશિષ મને આ બાજુ નો ભાગ એવો દુખે, આ બાજુ ને લીધે આખું માથું દુખે. મેં કીધું તાર જવાનું હોય તેથી જવાનું હોય તેથી તને આવું કઈ થાય, પણ મેં થાય હે તો કઈ કઈ ખોટું બોલું ને ન થાતું એમ. ખોટું ન બોલતી પણ તને તેથી જ થાય એમ, એ મારા હાથમાં નથી ને ભાઈ. ફિક્સ હોય અમુક માણસ ને અમુક વસ્તુ થાય ફિક્સ હોય, કે કોક ને એવું હોય કે મને કેવું હતું ખબર, હું નાનો હતો ત્યારે મને પરીક્ષા આવે ને તો મને તાવ આવી જતો. તો પરીક્ષા આવે ને એટલે બોલ બોલ. ના ના ઓમ નહી, રિયલી માં તાવ આવી જતો. સાચું કાલે એવું નહીં કે હું કઈ વાંચ્યું ન હોય ને, પણ મને તાવ ઓટોમેટિકલી આવી જ જતો. એવું કઈ નહીં, ના હો પાસ થઈ જતા હારા માર્કે. તો એને હે ને એવું ફિક્સ છે, ક્યાંક જવાનું હોય કઈ કામ તેમ હોય ને પ્રોગ્રામ, ત્યારે એને માથું દુખી જ આવે. કઈ વાંધો નહીં, મને મટી જઈશ, હું જઈશ ને એટલે. અને સવાર માં હે ને 4 વાગે ઉઠવાનું હોય આજે આપણે. કઈ વાંધો નહીં, ઉઠી જઈશું, એમાં શું હે. ઉઠવું જ જોઈશે તો ઉઠી જ જઈશું. તમારી કરો, મારી હું તો ઉઠી જઈશ, કઈ વાંધો નહીં, મને કઈ વાંધો નથી. લે સવાર 4 વાગે ઉઠશે ના નહીં, પણ આમ જો આમ જો હું તમને એક્ટિંગ કરીને બતાવું. હા હા હવે લોગિંગ સ્ટાર્ટ કરી દેવાનું હોય આપણે કાલ. ઓકે, જમી લેવો થોડું. હાલો, જો કેરી નો સંભારો બનાવ્યો હોય, ભાખરી અને રોટલી. ભૂખ નથી અત્યારે, ખાવાની ઈચ્છા નથી. હમણાં જ રગડા સમોસા ને એવું ખાધું હતું એટલે. મને તો ઓમે ઈચ્છા નથી ખબર ને, મેં બપોરે થોડુંક જ ખાધું ને અત્યારે થોડુંક જ ખાધું. ઘર મૂકી જાઓ. હું મમ્મી ને એ જ કહેતી હતી કે ખબર નહીં આ કેમ ઇનબિલ્ટ હોય આવું, જો ઘર મૂકીને જવું ન ગમે, ઓમ ફરવા જવું હોય, ફરવા જવાનું ન મળે ને તો એમ થાય, એટલે ફરવા જવાનું નથી મળતું, ફરવું હે, જવા મળે હે તો ઘર મૂકી. એવું છે, બધાને એવું જ હોય, બધાને એવું જ હોય. હાલો જમી લે, હાલો. તો જોવો મમ્મી રહ્યા ને, મમ્મી કે કે સેલો ટેપ નાખી દઈ જઈ કે કામ લાવે. બે હા હું આવું ને, કઈક સેલો ટેપ નો હોય કઈ, આપણે કે કઈ ચોટાડ હોય તો કામ લાગે. હું ચોટા કપડા ચોટાડો થાય, કપડા એક હે, બીજું તો કઈ હે નહીં આપણી આઈ રે. મને મમ્મી એ કીધું
માથામાં તેલ નખાય છે, તેલ માલિશ થાય છે. એ વાત સાચી. પછી હમણાં થોડાક દી બહાર જઈશું, તેલ નખાય નોય નખાય કઈ નક્કી ન હોય ને. તેલ લીધું તો લીધું તો હે ને, પણ નખાય નો નખાય કઈ નક્કી ન હોય. કઈ ગેમ રમો, હાલો જોઈ જ લઈ આપડે. જો કેન્ડી ક્રશ છે, કેન્ડી ક્રશ સાગા, કેન્ડી ક્રશ રમે હે પપ્પા. પપ્પા ની ગેમ હે ને, મેં ઘણી વાર જોયું, વારે ઘડીએ બદલાતી હોય ખુશી. કેન્ડી ક્રશ રમે, હા કેન્ડી ક્રશ, પછી ઓલી બબલ ક્રશ ને એવી બધી ગેમ પપ્પા ને આવડે એટલે એ બધી રમ્યા કરે. પપ્પા તો પછાડી ગેમ માં આવ્યા. અરે વાહ વાહ, સાચી વાત કરી, બહાર જઈને એન્જોય, બહાર તો જોવાનું ન હોય બધું. હારી પટનો થાકી ગયો, બધું કામ પતાવ્યું, થેલા ઉપાડ્યા, ઉતાર્યા, ઓલું પેક કર્યું, આ પેક કર્યું, એમાં ને એમાં આખો દી ગયો. રીલ શેડ્યુલ કરી, ભજન બધા શેડ્યુલ કર્યા, જેથી કરીને તમે લોકો ટાઈમ ટુ ટાઈમ બધું જોઈ શકો. તમે જયારે વ્લોગ જોતા હશો ત્યારે અમે લગભગ જામનગર પહોંચવા, જામનગર તો નહીં પહોંચે, અડધે રસ્તે જઈશી. તમને અમારો વ્લોગ ગમે તો અમારો વ્લોગ ને લાઈક કરજો, શેર કરજો, મને ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. ચાલો મળીશું કાલે જામનગર માં, ત્યાં સુધી બધાને બાય ને ગુડ નાઈટ.